જેમ આપ સૌ જાણો છો અત્યારે પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ પણ ચાલુમાં છે, જે એક માસ માટે ચાલે છે, જે 15 જાન્યુઆરી સુધી છે. એ સાથે સાથે કાંકરિયા કાર્નિવલ પણ ચાલુમાં છે. તો બંને ઇવેન્ટ એવા છે જ્યાં ખૂબ મોટી સંખ્યામાં ફૂટફોલ હોય છે. તો અમદાવાદ શહેર પોલીસ આ બંને બંદોબસ્તની સાથે સાથે 31st જે ઉજવણી છે ન્યૂ યરની, તો એના માટે શહેર પોલીસે તમામ આયોજન કરી લીધેલું છે. અમદાવાદ શહેરના જાણીતા વિસ્તારો જેવા કે રિંગ રોડ છે, રિવરફ્રન્ટ છે, સીજી રોડ છે અને એસજી હાઈવે, આ તમામ વિસ્તારો પર જ્યાં મધ્યરાત્રિની આસપાસ નવા વર્ષની જાહેરમાં ઉજવણી કરવા માટે આપણા શહેરીજનો ઉમટી આવે છે, એ વિસ્તારોમાં અને શહેરના તમામ વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગ સતત રાખવામાં આવશે. આ સાથે સાથે જે સમાજમાં ટ્રેન્ડ બન્યો છે કે પાર્ટીઓ, ક્લબ હાઉસીસ, ફાર્મ હાઉસ, જાણીતી હોટલો, તો આવી તમામ જગ્યાઓ જ્યાં પાર્ટીનું આયોજન થતું હોય, યુવાનો એકઠા થતા હોય, રિવરફ્રન્ટ પર પણ એકઠા થતા હોય, તો આવી તમામ જગ્યાઓ પર કોઈપણ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિ ન બને અને અમદાવાદ શહેરની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સારી રીતે જળવાઈ રહે એના માટે શહેર પોલીસ દ્વારા ટીમ્સ બનાવીને કોમ્બિંગ નાઇટનું પણ આયોજન કરવામાં આવે છે. સાથે સાથે ટ્રાફિક જે મોટો ઇસ્યુ રહે છે કે 31st નાઇટ દરમિયાન મોટી સંખ્યામાં શહેરીજનો બહાર ઉમટી આવે છે અને મોડી રાત સુધી આ ઉજવણી ચાલતી હોય છે, જાહેરમાં ફટાકડા ફોડવામાં આવે છે, તો ફટાકડા સંદર્ભે પણ પોલીસ કમિશનર શ્રી અમદાવાદ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. તો નાતાલના ઉજવણીના સંદર્ભે 24/12, 23/55 થી 25 તારીખના 0:30 સુધી હતું. એ જ રીતે ન્યૂ યરની ઉજવણી માટે 31 ડિસેમ્બરના રાતના 23:55 એટલે કે 11:55 થી માંડી અને 1 તારીખના 00:30 સુધી એટલે રાતના 12:30 સુધી જાહેરમાં ફટાકડા ફોડી શકાશે. એની સાથે જેમ આપણો જાણો છો કે વિદેશી બનાવટના ફટાકડાના ખરીદ વેચાણ પર પ્રતિબંધ છે, ઓનલાઈન મંગાવવા પર પ્રતિબંધ છે. આ જાહેરનામું વિગતવારનું છે, ઓલરેડી બહાર પાડી દેવામાં આવેલું છે. સાથે સ્પેશિયલ પ્રોહી ડ્રાઈવનું આપ સૌના ધ્યાને લાવવા માંગીશ કે આયોજન કરવામાં આવેલ છે. ગેરકાયદેસર પ્રોહિબિશનની પ્રવૃત્તિને અંકુશમાં લેવા માટે અને એના કારણે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિમાં કોઈપણ પ્રકારની અડચણ ઊભી ના થાય એના માટે સ્પેશિયલ પ્રોહી ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું છે. 25 ડિસેમ્બરથી માંડી અને 5 જાન્યુઆરી સુધી આ આયોજન દરમિયાન શહેર પોલીસ દ્વારા પ્રોહિબિશનના લિસ્ટેડ બુટલેગરો, જાણીતા ગુનેગારો, આવી તમામ પ્રવૃત્તિઓ જ્યાં પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી શકે છે અથવા ભૂતકાળમાં પણ ચાલુ હતી, આવી તમામ સ્થળોએ મોટી સંખ્યામાં રેડ કરવામાં આવશે. પોલીસની ટીમ સતત આવા વિસ્તારો પર પેટ્રોલિંગ રાખી અને આવી કોઈપણ પ્રવૃત્તિ ધ્યાને આવીથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. એ સાથે આપને હું ધ્યાને મૂકવા માંગીશ કે કોમ્બિંગ નાઇટનું પણ આયોજન કરવામાં આવશે, જ્યાં ફાર્મ હાઉસીસ, ક્લબ હાઉસ, પેટ્રોલ મોટા જાણીતા પેટ્રોલ પંપો છે, જે એટીએમ છે, એ સિવાય એવા કોઈ સ્થળો જ્યાં કોઈ પણ પ્રકારની વ્યવસ્થા રહેશે, કારણ કે કેટલાક રૂટ પર ડાયવર્ઝન પણ આપવામાં આવશે. સિદ્ધુ ભવન ભગવાન છે, રિવરફ્રન્ટ છે, જેમ આપણા સૌના માટે એક નવીન આકર્ષણ છે અટલ બ્રિજ, તો રિવરફ્રન્ટ પર જે ઉજવણી થતી હોય છે સાથે અટલ બ્રિજ પણ મોટી સંખ્યામાં નાગરિકો આવતા હોય છે. એ ઉપરાંત રિંગ રોડ પર પણ એટલી જ સંખ્યામાં લોકો ઉપસ્થિત થાય છે અને એસજી હાઈવે અને સીજી રોડ, જે આપણે વર્ષોથી જ શહેરીજનોને ત્યાં ઉજવણી કરવા માટે મધ્યરાત્રિ એકત્રિત થતા જોઈએ છીએ, તો આવા તમામ સ્થળોએ ટ્રાફિકનું યોગ્ય ડાયવર્ઝન આપવામાં આવે, ક્યાંય પણ નાગરિકોને કોઈપણ પ્રકારની અસુવિધા ના થાય અને પાર્કિંગ ક્યાં કરવું, ક્યાંથી ક્યાં જવું, આના માટે શહેરના ટ્રાફિક વિભાગ દ્વારા વિસ્તૃત જાહેરનામું તૈયાર કરી અને પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં તથા જાહેર સ્થળોએ આની પૂરતા પ્રમાણમાં પ્રસિદ્ધિ કરાવવામાં આવશે. જેમાં શહેર પોલીસને બ્રેથ એનાલાઇઝર અને ડ્રગ ટેસ્ટિંગ કિટ આપવામાં આવેલી છે અને શહેર પોલીસને આના ઉપયોગ કરવા માટે પણ તાલીમબદ્ધ કરવામાં આવેલા છે. કોરોનાનો સંક્રમણ ફેલાવાની દેશજ છે, તો તેવા સંજોગોમાં કઈ રીતે લોકોની સુરક્ષા, મતલબ સ્વાસ્થ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ચેકિંગ કરાય? કોરોના ગાઈડલાઇન્સ જે તમામ કોવિડ સંક્રમણને અટકાવવા માટે જે ગાઈડલાઇન્સનું આપણે આ કોવિડની અગાઉની લહેર દરમિયાન પણ છેલ્લા 2 વર્ષથી જે પાલન કરતા આવતા હતા, વચ્ચેના સમયમાં આ સંક્રમણનું પ્રમાણ થોડું ઓછું થયું હતું એટલે શહેર પોલીસ દ્વારા, રાજ્ય પોલીસ દ્વારા, ગૃહ વિભાગ અને આરોગ્ય વિભાગ દ્વારા જે કંઈ નિયમો હળવા કરવામાં આવેલા એ મુજબ કામગીરી થતી હતી. પણ અત્યારે આપ સૌ જાણો છો એમ જ્યાં ફરીથી કોવિડ સંક્રમણના અલગ અલગ વેરિયન્ટનું પ્રમાણ ચિંતાજનક કહી શકાય તે રીતે વધ્યું છે, તો એના માટે કોવિડ ગાઈડલાઇન્સનું પાલન કરવામાં આવે, યોગ્ય રીતે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય, સાથે માસ્ક પહેરવું જે જરૂરી છે એની પણ અમલવારી થઈ શકે એના માટે તમામ ફૂટફોલ જ્યાં વધારે સંખ્યામાં આવતો હોય, મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેતા હોય એવા જગ્યાએ શહેર પોલીસ દ્વારા આની પૂરતી તકેદારી સાથે જાહેરાત પણ કરવામાં આવી રહેલ છે. સ્પેશિયલ બ્રાન્ચ પાસે હશે ચોક્કસ. કેટલા વાગ્યા સુધીની પરમિશન રહેશે કે કંઈ?
સ્પેસિફિક જાહેરનામામાં ઉલ્લેખ થશે એ રીતે. અને ટ્રાફિકનું એડવાન્સ માં કીધું, ટ્રાફિકમાં જે છે ને એ સાથે મહિલાઓની સુરક્ષા બાબતે આપનું ધ્યાન દોરી દઉં કે મહિલા સુરક્ષા બાબતે શી ટીમ્સ અને મહિલા પોલીસ આ તમામ ઉજવણી, જાહેર સ્થળોએ ઉજવણી, પાર્ટીઝ હોય તો ત્યાં મહિલા પોલીસ પણ સક્રિય ફરજ બજાવતી જોવા મળશે. જરૂર પ્રમાણે યુનિફોર્મની સાથે સિવિલ ડ્રેસમાં પણ પોલીસ પોલીસ દળને તૈનાત કરવામાં આવશે. આ ઉપરાંત વાહન ચેકિંગ, જે ખૂબ જ અગત્યનો મુદ્દો હોય છે, તો વાહન ચેકિંગ જે રૂટીન પ્રમાણે કરીએ છીએ એની સાથે ન્યૂ યરની ઉજવણી છે આ દરમિયાન બ્રેથ એનાલાઇઝરનો પણ પોલીસ દ્વારા ઉપયોગ કરવામાં આવશે. એ ઉપરાંત શહેર પોલીસ પાસે અદ્યતન ડ્રગ ટેસ્ટિંગ કીટ પણ છે, જેનાથી કોઈપણ પ્રકારનો ડ્રગ્સની શંકા હોઈ શકે કે આ પદાર્થ ડ્રગ છે એવી કોઈ પણ શંકા પડતો પદાર્થ હોય તો પોલીસ દ્વારા સ્થળ પર જ એને ચેકિંગ કરી અને જો એ પ્રતિબંધિત પદાર્થ હોય, એનડીપીએસનો કોઈ પણ પદાર્થ હશે સબસ્ટન્સ, તો એના માટે કાયદેસરની કાર્યવાહી વધુ સારી રીતે થઈ શકે એના માટે શહેર પોલીસ એનડીપીએસ માટેની આ ડ્રગ ટેસ્ટિંગ કીટનો પણ ઉપયોગ કરનાર છે. અને સીસીટીવી સર્વેલન્સ એ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવણીમાં સૌથી વધુ મહત્ત્વની વસ્તુ બને છે. એના માટે શહેરના દ્વારા સીસીટીવી કેમેરાની સાથે સાથે બોડી વોર્ન કેમેરા, કોઈ પણ સ્થળે જ્યાં સીસીટીવી કેમેરા ઓલરેડી નથી તો એવા સ્થળે પોલીસ જવાનો બોડી વોર્ન કેમેરા પહેરીને પણ આનું સર્વેલન્સ રાખશે. અને સાથે એવા સ્થળો જ્યાં જરૂર જણાય છે કે અહીંયા પેટ્રોલિંગ કરી શકાય એવી તાત્કાલિક જરૂરિયાત ન હોય તો ત્યાં ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવશે. તો શહેર પોલીસ દ્વારા 31ની ઉજવણીને લઈને વિસ્તૃત પ્રમાણમાં આયોજન કરવામાં આવેલું છે અને શહેર પોલીસ એ અમદાવાદના શહેરીજનોની સુરક્ષા માટે કટિબદ્ધ છે. એના દ્વારા પોલીસ કમિશનર શ્રી અમદાવાદ શહેરના દ્વારા આ આયોજન કરી અને શહેર પોલીસના જવાનોને આ માટે કટિબદ્ધ કરવામાં આવેલા છે. ના, શહેર પોલીસના પોલીસ દળમાં આશરે 10-11 હજાર જેટલા પોલીસ કર્મચારીઓ સાથે 4 હજાર જેટલા હોમગાર્ડના જવાનો અને અમદાવાદ શહેરમાં જે 10 જેટલી એસઆરપી કંપની ઓલરેડી ફરજ બજાવે છે એ ઉપરાંત કાંકરિયા કાર્નિવલની અંદર પણ 2-3 કંપની એસઆરપીની અત્યારે તૈનાત કરવામાં આવેલી છે. સાથે શતાબ્દી મહોત્સવ છે ત્યાં પણ મોટી સંખ્યામાં ફૂટફોલ જોઈને ત્યાં પણ એસઆરપીની 2 કંપની મૂકવામાં આવેલી છે. એટલે આપને હું એવું કહી શકું કે 15 જેટલી કંપની, 4 હજાર જેટલા હોમગાર્ડના જવાનો અને 10-11 હજાર જેટલા શહેર પોલીસના જવાનો કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં ખડે પગે તૈનાત રહેલા છે. વાહન ચેકિંગ દરમિયાન જે શખ્સો હોય છે તો એ વાહન ચેકિંગ એટલે એવું નથી માત્ર ટુ વ્હીલર કે ફોર વ્હીલર, પણ કોઈ પણ વ્યક્તિ એ છેલ્લા કેટલા સમયમાં કોઈ પણ પ્રકારનું આલ્કોહોલિક કન્ટેન્ટ એને સેવન કર્યું છે કે કેમ તો એ બ્રેથ એનાલાઇઝરના ઉપયોગ દ્વારા તાત્કાલિક ખબર પડે છે. અને જ્યાં શંકા જણાય કે આમાં વધુ મેડિકલ તપાસની જરૂર છે તો એવા વ્યક્તિઓને તાત્કાલિક મેડિકલ સેમ્પલ લેવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હોય છે.